વડોદરામાં પહેલીવાર કોઈ સોસાયટીઓ દ્વારા વિશાળ ગ્રુપ બનાવી ટ્રસ્ટમાં નોંધણી કરાવવામાં આવી છે. સનફાર્મા રોડ પર આવેલી 70થી વધુ સોસાયટીઓએ મળીને 4 વર્ષ પહેલાં સારા ગ્રુપની રચના કરી હતી. વિસ્તારની સમસ્યાઓ, અસામાજિક તત્વોનો ત્રાસ જેવા મુદ્દાઓને લઈને ગ્રુપ બનાવ્યું હતું, જેને હવે ટ્રસ્ટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગ્રુપનું નામ સારા ફાઉન્ડેશન આપ્યું છે, જેની ઓફિસનું આવતીકાલે ઉદ્ઘાટન છે. અટલાદરા વિસ્તારમાં લાભ રેસિડેન્સી સામે વર્ધમાન કોમ્પ્લેક્સમાં ઓફિસ શરૂ થવાની છે. સાથે સારા ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો છે, જેમાં 300થી વધુ લોકો બ્લડ ડોનેટ કરશે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કેમ્પમાં પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ધારાસભ્ય સીમાબેન મોહિલ, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્ર પટેલ, પાલિકાના શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબાચિયા ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટની નવી બોડીની રચના કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે અનિલસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ તરીકે મિતેશ વાઘેલાની વરણી કરાઈ છે. બાકી અન્ય 13 કમિટી મેમ્બર બનાવવામાં આવ્યા છે. સારા ફાઉન્ડેશન દ્વારા કોરોના સમયે 450 યુનિટ બ્લડ એકત્રિત કરાયું હતું, 65 પ્લાઝમા ડોનેટ કર્યા હતા અને આ ઉપરાંત રોજ 40 લોકોને ઓક્સિજન ઘરે સપ્લાય કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પહેલીવાર સોસાયટીઓ ભેગી થઈને ટ્રસ્ટમાં રજીસ્ટર્ડ થઈ છે, જેમાં 70 સોસાયટીના હજારો સભ્યો સામેલ છે. સારા ફાઉન્ડેશન ટ્રસ્ટ જે છે એ અમે 4 વર્ષથી આ કાર્ય કરે છે અને વિવિધ ક્ષેત્રે, એટલે સામાજિક હોય, ધાર્મિક હોય, સાંસ્કૃતિક હોય, આપણા હેલ્થ રિલેટેડ હોય, પ્લાન્ટેશનનું હોય, સફાઈ અભિયાન હોય, એવા વિવિધ કાર્યો અમે કરીએ છીએ. અને હાલમાં કોવિડની જે સેકન્ડ વેવ હતી એ વખતે અમે 24/7 રિસ્પોન્સ ટીમ બનાવી હતી, જેની અંદર અમે લોકોને 450થી વધારે બ્લડ ડોનેશન કર્યા છે. અમે લોકોને બ્લડ મળે એ રીતનું અમે આયોજન કર્યું છે. પ્લેટલેટ્સ એ વખતે મળતા નહોતા, પ્લેટલેટ્સ માટે અમે લગભગ 60-65 પ્લાઝમા 60-65થી વધુ પ્લાઝમા અમે લોકોને કરી આપ્યા છે. પછી અમે ત્યાં હોસ્પિટલ બેડ્સ, ઓક્સિજન, એમ્બ્યુલન્સ સેવા, એવી તમામ અમારાથી બનતી શક્ય જેટલી બી મદદ થતી અમે લોકો સુધી પહોંચાડી છે. સ્મશાનમાં લાકડા અમે સપ્લાય કર્યા અછત હતા ત્યારે, આવી વિવિધ કામગીરી અમે કરી છે. કેટલા સભ્ય આ વિસ્તાર અમારું સનફાર્મા અક્ષર ચોકથી લઈ અને પાછળ કેનાલ આવી લગભગ 2.5 કિલોમીટરનો આખો પટ્ટો છે, જે સનફાર્મા રોડ અટલાદરા રેસિડેન્ટ એસોસિએશન એ રીતે SARS સારા કરીને અમે ઓળખાઈએ છીએ, એમાં 75થી વધુ સોસાયટીઓ આવી છે અને લોકોનું ખૂબ જ સારું પ્રતિસાદ છે. અનિલસિંહ ચૌહાણ નામ છે મારું, આ સારા વડોદરા ટ્રસ્ટનો હું પ્રેસિડેન્ટ છું. આવતીકાલે જે પ્રોગ્રામ છે આપણો 12 તારીખે રવિવારે, આપણો મેઇન ઉદ્દેશ્ય છે આપણા સારા ફાઉન્ડેશન ટ્રસ્ટની જે અમે કાર્યાલય છે એનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ, અને બીજું એની જોડે અમે બ્લડ ડોનેશન કેમ્પ અને કન્સેશનલ રેટ પર બ્લડ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કર્યું છે. અને અમારો ટાર્ગેટ છે કાલે કે 300+ યુનિટ્સ અમે બ્લડ એક્ટિવ કરીને બ્લડ બેંક્સમાં આપીએ. આ એક અમારી અત્યારે યોજવાનું કારણ છે, આ એક અમારી આપણે કહીએ કે પૂર્વ તૈયારી છે કે જે થર્ડ વેવની આશંકા છે, અને એ ટાઈમે અમે સેકન્ડ વેવમાં ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ જે ચાલુ કરી હતી એ સમયે અમને ખબર પડી કે બ્લડ અને પ્લાઝમાની બહુ જરૂર પડી હતી, અને એ જરૂર પાછી થર્ડ વેવ વખતે જો પડે અને બ્લડ બેંક્સ પાસે પૂરતી માત્રામાં બ્લડ યુનિટ્સ અવેલેબલ હોય, એટલા માટે જ અમે સ્પેશિયલી કાલે અને તે પણ મોટો ટાર્ગેટ લઈને ચાલીએ છીએ, 300+ યુનિટ્સ બ્લડ એક્ટિવ કરવું છે. અમારું કેમ્પેનિંગ અમે છેલ્લા 1 મહિનાથી ચલાવીએ છીએ. જ્યારે અમે 15 ઓગસ્ટનો પ્રોગ્રામ કર્યો હતો ત્યારે અમારે ઘણા લોકો આવ્યા હતા અમારા વિસ્તારના, તો એ વખતે અમે અનાઉન્સમેન્ટ કર્યું હતું. અને એ સિવાય સોશિયલ મીડિયા પ્લસ દરેકના ફ્રેન્ડ સર્કલ્સ, અહીંયા જે અમારા ગ્રુપમાં મોટે ભાગે જોડાયેલા છે બધા, ક્યાં તો જોબ કરે છે અથવા બિઝનેસ કરે છે, તો જોબમાં પણ અમે લોકોએ બધાને પ્રેરિત કર્યા કે તમે આવો અને અમારી જોડે બ્લડ ડોનેશન કરો. અને એ રીતે અમે અત્યારે અમારી જોડે જે કન્ફર્મ ફિગર છે એ 310 યુનિટ્સની અમારી પાસે કન્ફર્મ ફિગર છે કે એટલા લોકો તો અમારે બ્લડ ડોનેટ માટે આવશે જ આવશે. શ્યોર, એટલે જે તમને જણાવું કે અમે જે સેકન્ડ વેવ વખતે જે અમે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ચાલુ કરી હતી, તો એ વખતે અમને આયુષ બ્લડ બેંક, ધોની બ્લડ બેંક અને હિન્દુ બ્લડ બેંક તરફથી અમને ઘણો સારો સપોર્ટ મળ્યો હતો. અને એના માટે એ લોકોએ જ્યારે ડોનર નહીં હોય તો પણ અમને ઇમરજન્સી સિચ્યુએશન જોઈને અમને બ્લડ યુનિટ્સ આપ્યા હતા, તો એમણે જે સપોર્ટ આપ્યો હતો એ માટે અમે એ બ્લડ બેંક સાથે જ આયોજન કર્યું છે. એટલે આ બ્લડ યુનિટ્સ એમને જ આપીશું અને જ્યારે
કદાચ ન કરે નારાયણ થર્ડ યુનિટ થર્ડ વેવ આવે અને જરૂર પડે તો વગર ડોનરે પણ આપણને બ્લડ યુનિટ્સ મળી રહે. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.